અને ચટ્ટી હોય ને ત્યાં કોઈ સંચાલક ન હોય તો ન ગાદલું દે ને ગોદલું દે ને વાસણ દે ને લાકડું દે તો આપણે ત્યાં ચટ્ટીમાં રહીને કરવું શું, કાંઈ ન મળે, ચટ્ટી ખાલી પડી હોય નહીં. આ ઓધોરામની ચટ્ટીમાં કઈક લોકો આપણી રક્ષા કરે છે, આપણી વ્યવસ્થા કરે છે. ઓધોરામ પોતે, વાલરામ પોતે, બાંસુરી વાળો પોતે, બાજુમાં શંકર ભગવાન છે. શંકર ભગવાન એક ભગવાને કઈ પડતા લગાડી રાખ્યા છે, એ શું લેપ છે? હે, રામ જાણે પડતો છે, એ ભગવાન દેખાતા નથી. કાર્તિક, કાર્તિક ને વાંધો છે કે તમને કાર્તિકે થી વાંધો છે? હે, એ ભાઈ હું જયારે આવું ત્યારે પડતો, મને દર્શન કરવાનું મન થાય. એ ક્યાં ભગવાન છે પાછળ? કાર્તિક ભાઈ, એને તો કઈ વાંધો નથી, પડદા ઢાંક્યા છે પ્રેમદાસ મહારાજે. પ્રેમદાસ મહારાજ આવીને કાર્તિકે કે બોલો, એટલે કાર્તિકે કે વાંધો કે માં કે વાંધો? એક ભગવાન પડદાની પાછળ છે. આ બાજુમાં હિંગલાજ બેઠી છે, અરે એ તો ચાલો મંદિરમાં બેઠા છે. આ અમારા પ્રેમદાસ મહારાજ તમારી આવ ભગત ને સ્વીકાર સત્કાર કરવા માટે બેઠા છે. ઘર ગૃહસ્થી નો ત્યાગ કરી, આ નાની ઉંમરમાં ઘર ગૃહસ્થી નો ત્યાગ કરીને અહીંયા બેઠ, ધોતિયા પહેરી લીધા, ચોટીઓ બાંધી લીધી અને સેવા કરે છે. અને એમના ધર્મપત્ની શ્રી, હવે તો એ માતાજી છે, માતાજી પોતે અહીંયા સેવામાં આવી જાય છે. દેવી શ્રી પોતે અહીંયા સેવા કરે છે. તાળી વગાડો એમના માટે, એનો ઉત્સાહ રહે. અંતિમ પ્રાણ પર્યંત છે ને એ ભગવાન ઓધોરામની સેવા કરે, વાલરામની, અને આપણા સૌને ભોજ કરાવે. હમણાં નામકરણ કરી આપે છે, પાંચ જૂન કટાવીને છોરા નામ રાખી દે છે, માથે હાથે ફેરી દે છે. મેં કીધું તમે એમ નહીં કરતા, તમારે એમ કરવાનું ઓધોરામનો હાથ છે, આ વાલરામનો હાથ એમ જ કરે છે ને. એ માં જઈ શરી ગયા, બાપા પૂરીલા થઈ રહ્યો. ઓધોરામ વાલરામનું નામ લઈ ને આપણને મોજ કરાવે છે. મુખ્ય મુદ્દાની વાત એ, જીવનમાં સત્સંગ પ્રાપ્ત થઈ જાય તો મને એવું લાગે છે કે બધું જ પ્રાપ્ત થઈ જાય. તો એક સત્સંગની આટલી તાકાત છે કે આપણને પરમ સુખ અને શાંતિની અનુભૂતિ કરાવે છે. તો તમારી પાસે બીજા બે સાધન હજી છે. આમ તો સત્સંગથી માણસ તરી જ જાય, નક્કી જ છે, પણ સાથે સાથે પ્રેમ, કેટલો બધો પ્રેમ તમે વિચાર કરો, આ પ્રેમ પ્રાપ્ત કરવું બહુ કઠિન છે. અરે ઋષિ મુનિઓ જંક્યા છે. ભગવાન રામ જ્યારે 14 વર્ષ માટે વનમાં આવ્યા ત્યારે કઈક ઋષિ મુનિઓએ ભગવાનને પ્રાર્થના કરી. જ્યારે ભગવાન કોઈ ઋષિ મુનિના આશ્રમમાં ન ગયા ને સીધા સબરીના આશ્રમમાં ગયા, ત્યારે બધાને વિચાર આવ્યો કે આપણે માણસની જાત મૂછાળા છીએ, આપણી કોઈ વેલ્યુ નથી. આ સબરી જીતી ગઈ વગર મૂછવારી, અને ભગવાનને વાત કરી કે પ્રભુ હવે અમને વગર મૂછવારા કરો. તો વગર મૂછવારા થવું તો બાઈ માણસ થવું પડે, હર મોસમાં ગડબડી હોય તો એમાંય મૂછું ઉગી આવે છે. હા, તો કે બીજા જન્મમાં આવ્યું કૃષ્ણ થઈ આવું ત્યારે તમે બધું ગોપિયું થઈને આવજો. અને બધા જ મહાત્માઓ ને દેવતાઓ ગોપિયું થઈને આવ્યા હતા કૃષ્ણના વખતમાં. અને આજે તમે બધા જ આ મોજ કરો છો, આ પરમાત્માની કૃપા છે. અને આપણને આ મનુષ્ય શરીર પ્રાપ્ત, અને એમાં આ તમે બહુમતી આ બાજુ છે, હું તમારા જ વખાણ કરીશ. ભલે નોરા ખારા થાય છે, ઓલા ટોપી વાળા બાપા તો બોરા ખારા થાય છે, પણ સારું છે કે સાંભળતા જ નથી કઈ પૂરા છે. પરમ ભાગ્યની વાત છે કે આપણને પ્રેમ પ્રગટ થઈ ગયો છે, પ્રેમ પ્રાપ્ત થયો છે. પ્રેમથી આ પ્રેમને પ્રાપ્ત કરવા, પ્રેમ માટે તરસવા ઋષિ મુનિઓ પણ તડપ્યા છે. પ્રેમ બહુ દુર્લભ વસ્તુ છે, અને એ આપણે ભગવાન ઓધોરામની વાલરામની કૃપાથી એ પ્રેમ આપણને પ્રાપ્ત થઈ ગયો છે. તમારી જાતને કોઈ દિવસ નાસ્તિક સમજતા નહીં, તમે બધા જ આસ્તિક છો અને તમે બધા જ પ્રેમીઓ છો. આ બાજુ વાળો વર્ગ બી ને તમારો વર્ગ, તમે બધા જ પ્રેમીઓ છો. ઓધોરામ વાલરામના તમે બધા પ્રેમીઓ છો, ને પ્રેમ કરતા રહો. કોઈ બીજાની પ્રેમિકા થવું નહીં, કૃષ્ણની પ્રેમિકા થાવ, રામની પ્રેમિકા થાવ, ઓધોરામ અને વાલરામની પ્રેમિકા થાવ. ઈ તારી દેશે જે તરેલા છે ને, ઈ તારે ડૂબતા શું તારશે. જગતમાં બધી જ વસ્તુઓ ડૂબવા વાળી છે. લોખંડ કે પથ્થરો ઈ સાગરમાં પડે એટલે તળિયું પકડે, અને એનો જે સહારો લે છે ને ડૂબી જાય. પણ જો એ નાવડામાં લાકડા નાવડામાં બેસી જાય તો એ તરી જાય. પ્રેમ ઈ નાવડાનું લાકડું છે, નાવડું છે, ઓધોરામ વાલરામના ચરણ છે એ નાવડું છે. એમાં જે 1000-2000 બેસી ગયા ને એને ભવસાગર તરી જવાની ગેરંટી આપી છે અમે, આજે નહીં તો કાલે. કોક નાવડા ધીરે ચાલે, કોક નાવડા ફાસ્ટ ચાલે,
કોક બે ચાર દિવસમાં યાત્રા પૂરી કરે, કોઈ બે ત્રણ દિવસમાં, કોઈને બે ચાર રાત લાગે, કોઈને પાંચ આઠ રાત લાગે. રાત એટલે મૃત્યુ લાગી જાય કદાચ, ધીરે ધીરે નાવડું ચાલે તો તાકાત ઓછી હોતી થોડું થાય, પણ આખરી તરે તરે ને તરે. આપણે તરવામાં વિશ્વાસ છે અને ભગવાન અધોરામ વાલરામ ને આપણા સૌને તારવામાં વિશ્વાસ છે, તારવામાં વિશ્વાસ કરે છે. માત્ર ને માત્ર કોઈ પૂછ્યું હતું કૃષ્ણ ને કે હમણાં હમણાં તમે રામ ત્યાં પાછા કૃષ્ણ થઈને આવી ગયા. અરે કે રામ જયારે હતો ત્યારે રાજા હતો, તે રજવાડા ને મોટા મોટા માણસો ને રાણીઓ ને તાર્યા, મોટા અમીર લોકો ને તારી દીધા, પણ ત્યારે નાના ના માણસો રહી ગયા, બાયું ભાઈ રહી ગયું બિચારી, નબળા માણસો હતા જેની પાસે માલ પાણી ઓછા હતા, એ ન તર્યા. મને બહુ દુઃખ થયું, આ લોકો તર્યા નહીં, એટલે કૃષ્ણ થઈને આવે ને ગુવાડિયાઓની વચ્ચે રહીને એને તારવા માટે મેં દિવ્ય લીલાઓ કરી. ત્યારે અધોરામ વાલરામને કોઈ પૂછ્યું તમે ક્યાં આવ્યા, એ કૃષ્ણના વખતમાં થોડા રહી ગયા કે કેમ, કે લડાઈ ઝઘડા બહુ રહ્યા હતા, લડાઈ ઝઘડા ખતમ થઈ જાય ને પછી આવું, અત્યારે કોઈ લડાઈ ઝઘડા નથી. અધોરામ વાલરામ સાક્ષાત પરમાત્મા આપણને તારવા માટે આ જગતમાં અવતાર ધારણ કર્યો. અને તમારે કોઈ દિવસ એમ નહીં માનવાનું કે એ નથી અહીંયા, અરે હાજર જ છે યાર. કાલે પરમ દિવસે અમે બેઠા હતા, અમારા મામા આવ્યા હશે, મામી જરા મામી આવી ગયા છે, મામા આવ્યા હશે, મામા જરા ઓછું સાંભળે છે. મામા મૃતપાણામાં સેવા કરતા હતા પઠાઈભાઈ, એવી તમે સેવા કરો તો તરી જાઓ, પગમાં જે લાગી ભાગી જાય છે કાંઈ ન થાય. હું દાખલો આપું છું, મારું નામ છે પ્રધાન મામા, એ વસંતનો બાપા નરેડીના છે, માવ છે. મૃતપાણામાં સેવા કરતા હતા અને લેટરીની ગટર છે ને એ બંધ થઈ ગઈ. અમે હેરાન થઈ ગયા, દેવા લાઈન ચાલુ જ ન થાય, નક્કી એવું થયું કે આ લાઈન ખોલવી પડશે તો જ ઠીક થાય. હવે ખોલે કોણ, બધા ધોરા કપડા વાળા મારા જેવા, હવે આમાં હાથ કોણ નાખે. આ વડીલ છે ને કપડા ઉતાર્યા, બનિયાન પહેરી, ધોતિયું બાંધી, ઉતર્યા ગટર લાઈનમાં. બે ચાર કલાક મહેનત કરીને લાઈન ઠીક કરી, આખે આખા લેટરીન મલથી બાપા ગંદા થઈ ગયા. બારે હવે લાઈન ઠીક થઈ ગઈ, મેં એમને જોયા, મને બહુ દુઃખ થયું. આ તો મારે કરવાનું હતું ને, આ વડીલ 70 વર્ષનો બાપા કરે છે. નવડાવ્યા ધોડાવ્યા, અતર છાંટ્યું, સાબુ સારું આપ્યું, દુર્ગંધ ના આવે શરીરમાંથી. બીજે દિવસે બાપા મારી પાસે આવ્યા રડતા રડતા, મહારાજ હું ધન્ય થઈ ગયો. મેં તો શું થયું કે મહારાજ હું લેટરીન બાજુ જાતો હતો ને મારી સામે જ ભગવાન બાલરામ જેને હસતા હતા, મારી સામે આવતા હતા ને મને આશીર્વાદ આપતા હતા. આ ખુલ્લી આંખે મહારાજ મેં એમના દર્શન કર્યા છે. યાર વિચાર તો કરો, એ આપણા માટે હાજરા હાજુર છે. 23 નું લીલા સમાપન તો એક પ્રક્રિયા છે, એ ક્યાંય ગયા નથી, આપણી વચ્ચે છે. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, એ તો સર્વત્ર વ્યાપક સમાન રૂપમાં છે. જેનો જેનો પેન પ્રગટ થાય છે, આવો જે પ્રેમ કરે છે, જે આવી સેવા કરે છે, કર્મ યોગ કરે છે, કર્મ નહીં કર્મ યોગ. અધોરામ વાલરામને યાદ રાખી અને સામે રાખીને કરેલી પ્રવૃત્તિ, એ બધા જ કર્મો છે ને એ યોગ બની જાય છે. અને યોગનું કામ છે શિવત્વની પ્રાપ્તિ, મુક્તિ પ્રાપ્ત કરવાનું. પછી કર્મ હોય ઈશ્વર માટે તો એ યોગ થઈ જાય, પ્રેમ સામાન્ય માણસ માટે નહીં, પરમાત્મા ભગવાન અધોરામ વાલરામ માટે હોય તો એ પ્રેમ પણ યોગ થઈ જાય. અને સંસારી જ્ઞાન માટે નહીં, પણ જો અધોરામ વાલરામ માટેનું જ્ઞાન હોય તો યોગ બની જાય, એ ઈશ્વર સાથે શિવ સાથે જીવને યોગ કરાવી દે, એક કરાવી દે, એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત. આપને પ્રેમ પણ પ્રાપ્ત થયો છે, સેવા પણ એવી પ્રાપ્ત થઈ છે, અને સમજદારી એટલે સત્સંગ તો તમારા પર હવે તમારી આરતી ઉતારવા જેવા તમે બધા થઈ ગયા છો. કેવા ડાયા ડમરા, આ સત્સંગનો પ્રભાવ છે. એટલે આપણી પાસે જ્ઞાન છે, આપની પાસે પ્રેમ છે, આપની પાસે સેવા છે. એક જ જ્ઞાન માત્રથી સત્સંગથી માણસ જો તરી જતો હોય અને એને ત્રણ ત્રણ ધારાઓ ભેગી મળે, તો પ્રેમની ધારા, સેવા નિષ્કામ કર્મની ધારા અને વિચાર સત્સંગ જ્ઞાનની ધારા, આ ત્રણ ત્રણ ધારાઓ આપણને પ્રાપ્ત થઈ છે. આપણા મહાપુરુષો, આપણા ભગવંતો, આપણા મહંતો, આપણા સંતો, પરમ ભાગવતોની આપણા ઉપર કૃપા છે કે ત્રણ ત્રણ વસ્તુઓની પ્રાપ્તિ આપણે સહેજ ભાવે કરાવી છે. આપણી પાસે આઈડિયા કરીને સેવા કરાવી લે છે, આઈડિયા કરીને. કાલે મેં એવું જ કર્યું યાર. હવે આ અધોધામની આ પ્રસાદી માટેના પૈસા ઓલા કે મારા, થોડી તમે મહેનત કરો, થોડી અમે મહેનત કરીએ,
પછી હું એક પ્રકાશ કેટરર્સ ના ઘરે બેઠો તો બધી માતાઓ આવી. મેં તો આજે મૂછવારા પાસે જે પૈસા નથી લેવા, બાયુ પાસે માતાઓ પાસે જ પૈસા લેવા છે. અને એ જ વખતે બે ત્રણ આમ તેમ ભેગા થયા, એક છોરો હતો એની મૂછું નહોતી એની પાસેથી લીધા, બીજી માતાઓ પાસેથી રૂપિયા, મને તરત 3 લાખ આપી દીધા. 3 લાખ રૂપિયા માતા હોય આ ત્યાગની ભાવના અમારી માતાઓ પાસે પ્રાપ્ત થઈ છે, સેવા કરાવી લે છે ભગવાન. ઓધોરામ અને વાલરામ તમારી પાસેથી જો ત્યાગ કરાવી લીધું, દાન કરાવી લીધું, પુણ્ય કરાવી લીધું, સેવા કરાવી લીધી અને સાથે સાથે સત્સંગ બી કરાવ્યો, આપણે માત્ર ને માત્ર કર્મ છે એ સેવા બની ગયું. અને પ્યાર અને પ્રેમ તો છે, એને મોહબ્બત કહો કે ઈશ્ક કહો, જગતમાં કરેલું પ્યાર કદાચ ઈશ્ક હોઈ શકે છે, પણ ભગવાન ઓધોરામ સાથે વાલરામ સાથે કરેલો પ્યાર એ પરમ પ્યાર છે. અને પરમાત્માને પ્રાપ્ત કરવાનું એ સર્વોત્તમ અને શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ પરમ ઉત્કૃષ્ટ સાધન છે આ જગતમાં, આ કલયુગમાં. અને આ માત્ર ને માત્ર વિશ્વમાં એક જ ઠેકાણે, અને તે છે ઘોટકોપર, મુંબઈ ઓધોધામ. બોલો ઓધોરામ ભગવાન કી, લાલરામ ભગવાન કી. વિચાર કરો તમારા ભાગ્યની હું કેટલી પ્રશંસા કરું, પ્રશંસા કરી કરીને થાકી જાઉં તો હું કરી ન શકું. તમે અત્યંત પરમ ભાગ્યશાળી છો. અરે ધૂળના કણ કદાચ ગણી શકાય, થઈ શકે છે આકાશના તારાઓને એક એક કરીને વીણી વીણીને ગણી શકો છો, દરિયાની લેરું કદાચ ગણાવી શકાય છે, પણ તમારા પરમ ભાગ્યની પ્રશંસા હું કરું તો હું રાત અને દિવસ આખો જન્મારો તમારી પ્રશંસા કર્યા કરું, તોય પૂરું પડે નહીં. હું તમારી ચાપલુસી બિલકુલ નથી કરતો, હું ઓધોરામ વાલરામની ચાપલુસી કરું છું, કારણ કે એ ચાપલુસી મને તરાવી દે છે, કારણ કે એની તમારા ઉપર કૃપા છે. અને તમે એને પ્યાર કરો છો, એ તમને પ્યાર કરે છે, ભારે પ્યાર જ કરે છે. પ્યાર ના કરતા તો અહીંયા શા માટે આવે? મુંબઈ માયાનગરી મૂળ નગરીમાં ધક્કા ખાવા ગટરની બાજુમાં ગટર જાય છે ક્યાં છે? એ નરસિંહ, એ પદ્મસિંહ, તું વડું માડું ગટર બંધ કરાય, રાજનીતિમાં તારું બોરું વાલે છે, આ ગટર બંધ કરો. બરાબર છે, ગટર બંધ કરો ભાઈ, ઢક્કણ લગાવો, રૂપિયા ખર્ચી નાખો, ભેગા કરીને કરશો. અને આજે છોરાને પૂછ્યું એ કે બરાબર થઈ ગયું, અને હવે રૂપિયાની તો જરૂર નથી ને ભાઈ, હે કેટલા થઈ ગયા? ખપતા તો થઈ ગયા ને, એકાદ લાખ જોઈએ, બેઠ્યું છે માતા હું, તમને કોઈને નહીં નડું, તમે તમારા ઘરે લઈ જાજે. અમારી માતા હું જે હમણાં કઈ તો થઈ જાય, 5-5 હજાર બાયું બાજી લો ને, 20 બાયું વાઘરી હમણાં ઊંચી કરાવી દઉં, કરાવું નહીં, જરૂર નથી. મને રાજીપો એ થયો, એટલું શાંતિથી સઠુકડું, સ્વેટ એન્ડ સ્વીટ, છોટા ઓર અચ્છા મીઠા, નાનું કાર્યક્રમ, થોડી જગ્યામાં કેટલું સરસ અને સુંદર. એક નાના ઠેકાણે કાંકરી નાખો પાણીમાં, તળાવમાં એક નાની કાંકરી નાખો, એના તરંગો ઉડતા ઉડતા ને એ તળાવના સાગરના કિનારે પહોંચી જાય. એક નાખેલી કાંકરીના તરંગો કિનારે પહોંચે, એ ઓધોધામમાં આજે નાનકડા કાર્યક્રમમાં જ્યાં સત્સંગ થાય છે, પ્રેમનો પ્રવાહ પ્રગટ થયો છે, પ્રેમની ચર્ચા, ભક્તિની ચર્ચા, જ્ઞાનની ચર્ચા, ભગવાન ઓધોરામની મહિમા અને કીર્તિનું કીર્તન અને ગાન, એની કથની અને કરણીની ચર્ચા અહીંયા જે થાય છે ને, આ નાનો સરખો ઓધોધામનો કણકો ટુકડો છે ને, આખી મુંબઈમાં શું વિશ્વમાં એની અસર ફેલાઈ જવાની છે, સમજીને ચાલજો. અને મને બહુ રાજીપો છે, આપણે 10-10 હજાર 20 હજાર માણસો ભેગા નથી કરવા, એમાં કઈક પછી બોડા આવી જાય છે, કે મારે શું કહેતા હતા ખબર નથી પડી, આમાં એક બે બોડા છે બાકી નહીં. કલ્યાણજી બાપા બરાબર સાંભળે છે, બાજુવાળા બાપા ટોપીવાળો નક્કી નતા તું, એમ જ બેઠા છે, એ નહીં સાંભળતા હોય, બરાબર બધા સાંભળે છે. અને આપણે બધા મોજ લઈએ છીએ, મારી ભરામણ બી એ જ છે કે તમે આવું સઠુકડું જ કાર્યક્રમ કરો, બહુ વિશાળ પાઈ એમ કરો, પહોંચી વળાય નહીં, આપણી વાતો ત્યાં પહોંચી શકે નહીં, એના કરતાં વધારે સારું જેઠ વદ 11 લીલા સમાપન કરો અને પ્રાગટ્ય મહોત્સવ કરો, રામનવમી કરો, દરેક નવમી કરો છો. મને એમ કહેતા હતા કે આ વદ નોમ લગભગ ફેબ્રુઆરી સુધી બધી બુકિંગ થઈ ગઈ છે, વેલા 51,000 રૂપિયા લેજો, કેટલા લેશો? અને ફેબ્રુઆરી સુધી 6-7 મહિના બુકિંગ, હમણાં જગ્યા નથી, બુક થઈ ગઈ છે. નાના નાના કાર્યક્રમ આપણે કરતા રહેવાનું, ચોમાસાની સિઝન, વરસાદ બહુ પડે તો બધા બેહાલ થઈ જાય, એટલે આપણે નાનું નાનું જ કરવું, દર વર્ષે એમ કરજો. અને સેટિંગ પહેલેથી હમણાં કેમ બધા રૂપિયા ભેગા કરી લીધા એમ પહેલા કરી લેવાના. આ પદ્મસિંહ ને બધા રૂપિયા વાળા છે, નરસિંહ તું એની ગીની ગીને જાય, નડિયન જટે કે નહીં જાય,
ઓધોરામ ના નામ થી બધું કરી લેવાનું, હાલરામ ના નામ થી. એ પદમસિંહ છોરા દઈ દીજો દેવા, એ તો વટ્યા જઈને દઈ દીજો, નામ કરજો મણીજ વેચમે છે તું બરાબર. એટલે આપણે નાનું સરખું કાર્યક્રમ કરવું. હા, તમને એમ થશે કે આ મોટું કાર્યક્રમ નથી થતું ને, રવાડીઓ નથી નીકળતી ને, શોભાયાત્રા નથી ને, મજા નથી આવતી, ચાર પાંચ વર્ષે કરશું, દેવા જેવો કોઈક મળી જશે, પાંચ પચાસ લાખ ભેગા દેવા મળો તો કરી દેશું, દેવાનો સોદો એક મોટો થઈ જાય તો આપણું કામ બની જાય. તો ચાર પાંચ વર્ષે એવું મોટું કાર્યક્રમ બી કરશું, તમે ચિંતા નહીં કરતા. આપણે કોઈ એકને હેરાન પણ નથી કરવું, બધાને થોડું થોડું કરશું. પંચકી લકડી એક બોજ, આજે જેવી રીતે કર્યું એવી રીતે, કાલે મેં થોડું ધ્યાન આપ્યું, મિત્રોએ થોડું ધ્યાન આપ્યું અને કામ બધું પતી ગયું. આવી રીતે દર વર્ષે આપણે આ કાર્યક્રમ કરવાના છે મુંબઈમાં. મુંબઈમાં થવા જ જોઈએ. હવે સતનારાયણની કથા પૂનમના થાય છે, ઓમાસના બી કંઈક થાય છે. શું થાય છે? ઓમાસ હે પાઠ મહાઆરતી. હા, બધા આરતી કરે. ઓહો, ઓમાસની મહાઆરતી એટલે ઓમાસનું અંધારું ભાગી જાય, બારનું અંધારું જાય તેમ અંતરનું અંધારું બી જાય. પૂનમના સતનારાયણની કથા અને સાંજે રોજ કથા થાય છે ને ભાગવત, એ આપણા પ્રેમદાસ મહારાજ કરે છે. હે નહીં? પ્રેમદાસ મહારાજ માટે જરા તાળી વગાડો. પ્રેમદાસ મહારાજ તમે ફૂલાઈ નહીં જતા, નહીં તો ભૂખું ફૂટી જશે. આ તમે હું તમારા વખાણ કરું, તમે બહુ રાજી નહીં થવાનું તાળી વાગે એટલે. પણ તમે કથા કર્યા કરો, અને મહારાજ બી આવે છે ને સમયના રુદ્રી ઉદ્રી કરવા માટે આવે છે ને, બે મહારાજ આવે છે ને. બોલો વહેલા. હવે આ હરિદ્વારમાં જે થાય છે એ બધું આ મુંબઈમાં થાય છે. મને લાગે છે કે આ મુંબઈ ઓદોધામ છે ને, હરિદ્વારને બી કદાચ ટપી જાય એવું લાગે છે યાર. કારણ કે અમે જુઓ તો ખરા, આ તમારા ચહેરા ઉપર પ્રસન્નતા, મુસ્કુરાટ, આનંદ, જાણે વસંત ખીલી ગયો યાર. જાય જોઈ ચમેલી, ચંપો, ગુલાબ જાણે ખીલ્યા હોય અને એની સુવાસ સુવાસ ચારે બાજુ હોય એવું દેખાય છે યાર. હરે મને ખરેખર બહુ પ્રસન્નતા થઈ છે, બહુ આનંદ થયો છે. પટેલભાઈ હું તમને બરાબર કહું છું ને, આવો જ કાર્યક્રમ કરવો જોઈએ કે નહીં? ક્યાં ગયા? પગ જોરી પડ્યો છે સર એનો. ગયા ઘરે? ગયા? હું અંદર બેઠા છે. ભલે ભલે બરાબર. તુલસી બરાબર કહું છું, નરસિંહ બરાબર કહું છું, છોરા બધી બરાબર છે ને? આવી રીતે જ આપણે કાર્યક્રમ કરજો. તમે ઘણી વાર એવું થાય છે કે મારી હાજરી ન હોય, હું ન આવું ઘણી વાર, એવું બની શકે છે. તો મારી ગેરહાજરીમાં પણ આ કરવાનું છે, કારણ કે હું હાજર હું કે ન. ઓધોધામ તો છે જ ને ભાઈ, ઓધોધામ તો છે ને. હજી આપણે વાસીમાં પણ મારું ધ્યાન છે, વાસી કોપરખેડના અહીંયા મિત્રો ઘણા છે, એટલે આપણે ત્યાં પણ એક યોજના તો ચાલે છે. પટ પાણી મળવા બહુ મુશ્કેલ થઈ ગયા છે જરા, પણ હવે અહીંયા તો બની ગયું છે. હવે જો હું બી પસીનાથી એકદમ રેપ જેપ થઈ ગયો છું અને લગભગ હવે 45 મિનિટ થઈ બી ગઈ હશે પ્રવચનને. એ ભાઈ બરિયાલ જુઓ, થઈ રહી થઈ ને કેટલે મિનિટ? 45 હે 50 મિનિટનું મારું પ્રવચન પણ થઈ ગયું. તમને બધાને મોજ. હવે બીજું સાંભળો, લગ્ન થઈ જાય ને લગ્ન, એટલે હનીમૂન ને શું કહેવાય? તમે જ્યાં જાવ, સ્વિટ્ઝરલેન્ડ જાઓ કે ઓલે અમેરિકા જાઓ. મારો એક દોસ્તાર ગયો હતો હમણાં, હેમરાજ બાપા વાળો, એ સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો ને ક્યાં અમેરિકા ગયો હતો. એ ભલે જાવું જાઓ, પણ લગ્ન કર્યા પછી સીધે સીધા આ ઓદોધામમાં તરત અહીંયા દર્શન કરી અને બંને જણાએ આશીર્વાદ લેવાના. બરાબર છે? બાળકનો જન્મ થાય 40 દિવસનો થાય છે, પહેલાં દર્શન ભગવાન ઓધોરામ વાલામના શ્રીચરણોના કરવાના. છઠ્ઠીના લેખ લખવાના હોય ને, નામ પાડવું હોય તો ભાઈબાને અને કાકીબાને સાથે લઈ અને પ્રેમદાસ મહારાજ પાસે 5 નામ રાખવાના ને ઓધોરામ ભગવાન વાલરામના ચરણોમાં રાખીને જે નામ આવે નામ રાખી દેવાનું. ફઈ પાસેથી નક્કી કરાવજો, ફઈને એ હકદાવા ફઈના છે એમાં, તો એને રાજીપો થાય. ફઈના હાથે ચિઠ્ઠી કઢાવવાની ભગવાન ઓધોરામ વાલરામના શ્રીચરણોમાં. ને મેં પ્રેમદાસ મહારાજને જાણ કરી દીધી છે કે આવું બધું કરજો. બરાબર, હેપી બર્થડે તમારું આવે ત્યારે પણ અહીંયા ઓધોધામમાં હાજર થઈ જવું. લગ્નનો દિવસ આવે ત્યારે પણ એનિવર્સરીને યુનિવર્સિટી શું કહે છે? હે યુનિવર્સિટી એની એનિવર્સરી યાદ એનિવર્સરી હોય તમારી ત્યારે થેપલા લઈ આવો. મારી હાજરી હોય તો મને થેપલા બહુ પસંદ છે. થેપલા, ઉપમા, ખારા ભાત, બટાટાવાળા અને ભજીયા અને જલેબી. હમણાં મને એક સમાચાર મળ્યા છોરા નરસિંહ, એક માં આવ્યા હતા, માં તો ઉપમા હતું, ખારી ભાત હતા, એ બધા ખાધા. મને માને આનંદ થયો. પછી કે જલેબી ક્યારે આવશે?
એટલે આ ઘેટા ઘેટા છે ને જલેબી ની માંગ કરે છે ભાઈ, મોડે મોડે તમે જલેબી ની બી વ્યવસ્થા કરતા જાઓ. કચ્છી આશ્રમ માં મોનથારા ને જલેબી અને ગાંઠિયા ને ફાફડા બને છે, એમ ક્યારેક ક્યારેક તમે જલેબી ની બી વ્યવસ્થા કરજો. માં તો પછી શું કર્યું ખબર છે, ઘેટા હતા સાથે ખણી ગયા. કોઈ પૂછ્યું કેમ કઈ નો પોતો અહીંયા ઉનખે નાખો પ્રસાદ ગયા ઓદરામ બાપાજી ને માં થીલી ભરી ખણી ગયા. આજે ઈ જરા રોંગ લાગો મૂકે પણ વાંધો નહીં, બરાબર. ખાલી આતે આવું નહીં. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રેચ્છતિ. પત્ર પુષ્પ ફલ અને પાણી, અરે પાણી પીવડાવી દો તોય પરમાત્મા પ્રસન્ન થઈ જાય. અને પાણી પણ બે મીઠી વાત તો કરો જા, હે ને. માત્ર ને માત્ર આપણે ભગવાન ઓધોરામથી વાલરામથી પ્યાર કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ. હું તમને પ્યાર કરું છું અને તમે બહુ ડાયા છો એટલે પ્યાર કરું છું એવું નથી કે મારો તમારી સાથે કોઈ નાતો છે કે સંબંધ છે એના માટે બી પ્યાર નથી કરતો. આટલા બધા બેઠા છે કોઈથી નહીં, હું જાત પાતમાં ને ધર્મ કર્મમાં એમાં મારી પ્રવૃત્તિ નથી. આપણે તો સર્વમ વાસુદેવમ બ્રહ્મ આ પ્રવૃત્તિ વાળો છું, પણ તમારાથી પ્રેમ એટલા માટે કહું છું કે તમે ભગવાન ઓધોરામ વાલરામ પાછળ ગાંડા થયા છો ને હું પણ આ ગાંડો થયો છું તમારી પાછળ. તમારી પાછળ હું ગાંડો છું, ગાંડો નો તો અહીંયા બેઠો. મારા બાપાનું શું જાય છે, હું પસીનાથી લથપથ થઈ ગયો છું. બોલો, મારા માટે પંખો નથી રાખ્યો, તમારા માટે પંખા ભરે છે. મારા માટે કઈ નહીં, હરો એક પંખો નથી ઓ બાજુ છે. હે પણ નહીં, તમે બધા ભગવાન અધોરામ ક્યાં છે પંખો નથી એ છોરા, એ તો બંધ પીઓ હેડા. હવે આ શું થાય, પણ તમે જે જો તમે મને પ્રેમ કરો છો મને ખબર છે, હું સ્વીકાર કરું છું ને, અને હું બી તમને પ્રેમ કરું છું, ખોટું બોલીશ નહીં. પણ મારું નાતું ભગવાન ઓધોરામ વાલરામના નાતે છે એ તમે સમજી લેજો. એક દીકરી સાસરે જઈને સસરાથી સાસુથી ડેરાણા જેઠાણા બધાથી પ્રેમ કરે છે, પણ માત્ર ને માત્ર પોતાના પતિના નાતે. એમ મારો પતિ પરમ પતિ ભગવાન ઓધોરામ વાલરામના નાતે હું તમારા બધાથી પ્રેમ કરું છું. એ માં તો મારો પતિ છે, મારો પરમ પતિ છે. પતિ તો મરી મરી જાય પણ આ પરમ પતિ ને કઈ નો થાય. આ રામ સચ્ચિદાનંદ દિનેશા તહાન મો નિશા લવ લેસા. એકમ એવમ એક અખંડિતા કલ માપક સો મેરે ગુરુ ઘટઘટ વ્યાપક. જો ચિદરૂપ ચલે નહીં ડોલે સો મેરે ગુરુ ઘટઘટ બોલે. જો વ્યાપક જલ થલ કે માઈ સો સદગુરુ દુજા કોઈ નાની. એવા ઓધોરામ અને વાલરામ હું પ્યાર કરું છું અને બધા તમે એના જ રૂપ છો, માટે તમને પ્યાર કરું છું. ઈ મારો પતિ છે, ઈ મારો પરમ પતિ છે અને એને તમે પ્યાર કરો છો ને, એટલે હવે હું મારું સર્વસ્વ લૂંટાવી દઉં. હવે મારી પાસે કઈ બચ્યું બચ્યું નથી, પુણ્ય બધા ખલાસ કરી નાખ્યા, તમારાથી પ્રેમ કરી કરીને આપી આપી એટલે પુણ્ય ગયા. અને પાપ તો જે હતા આડાવરા કરવાળા એ બધા પાપ ખણી ગયા. સાધુ સંત ની આલોચના કરે ને એ પાપ ખણી ગયા, એ બધા પાપ ખણી ગયા. પુણ્ય મેં તમને બાંટી દીધા. હવે મારી પાસે તો કઈ નથી, પૈસાનું તો પૂરું થઈ ગયું, બેંકમાં ખાતું નથી. અમેરિકા જવાનું હતું, અમેરિકા યશોદા નથી નવીન વાળી, મારી ટિકિટ કઢાવી તો આ મુંબઈમાં એક ઓફિસ છે અહીંયા ક્યાંક દરિયા કિનારે. હું મને તેડી ગયા, લાઈનમાં ઉભું રાખ્યો. એક ભાઈ માણસ ને ભાઈ બેઠા તો ઓફિસમાં મને બારે ઉભું રાખ્યો. બોલો આપકા નામ કેમ, હરિદાસ મહારાજ. કિધર જાના હે મને, અમેરિકા જાના હે. પાસબુક લાવો, પાસબુક નહીં હે, પિન કાર્ડ ને કોઈ શું કહે એ શું છે પી, હે પેન કાર્ડ. મેં તો પેન પણ નથી ને કાર્ડ બી નથી કાંઈ નથી. આ બાબાજી આવ્યા છે, રૂપિયા કેટલા, મેં તો નથી. પણ રૂપિયા નથી તો ચાલે કેમ છે, કે રાડ દઉં તો કરોડ મળે ને, કાંઈ નહીં તો રોડપતિ. રાડ થી કરોડપતિ ને આમ રોડપતિ છે. તો કે બાબાજી આપ નહીં જા સકતે અમેરિકા, કે ભી 6 મહિના તક નહીં આના આપકે પાસ કુછ ભી નહીં. તો હવે આપણે તો હું તો જનભાઈ ઠનઠન પાલ મદન ગોપાલ જેવો છું, સમજ્યા. મારી પાસે કાંઈ નથી અને બધું છે, કારણ કે મારી પાસે એક પારસમણી છે. એક એક નહીં, મારી પાસે 2 પારસમણી છે, ભગવાન ઓધોરામ અને ભગવાન વાલરામ. તમને બધાને મારા જેવું અમીર થવું હોય તો આ 2 પારસમણીઓને જે સાચવીને રાખી દેવો, અંદર કોઈ નજર ન પડે, આમ અંદર રાખી દો. હૈયામાં હૈયામાં રાખી એમાં પિટારામાં તાળું નાખી દો, અલીગઢના 7 તાળા ઉપર લગાવી દો, બસ પછી કોઈ કાઢી ન જાય. આંખમાંથી કાનમાંથી પ્રવેશ કરાવી, જીભ દ્વારા એ ઓધોરામ વાલરામની પારસમણી રાખી દો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાનો.
મારા એક મિત્ર છે મહાત્મા, એની સાથે હું બહુ રહ્યો છું, લગભગ 10-15-20 વર્ષ રહ્યો છું. એનો એવો પ્રચાર હતો કે મહાત્મા છે ને રાતના એની પાસે પારસમણી છે ને લોખંડમાંથી સોનું બનાવે છે, મોટું આશ્રમ બનાવ્યું. ધૂણા ઉપર બેઠા હોય, ક્યાંય જાય જ નહીં, આખો દિવસ જાય નહીં, આશ્રમ બન્યા કરે. કોઈ ભગત નહીં આવે, કોઈ જગત નહીં આવે. પછી પ્રચાર થઈ ગયો કે એની પાસે જરૂર પારસમણી છે ને રાતના એ બાવો સાધુ છે ને ઈ છે ને ઈ સોનું બનાવે છે. પછી ઈ સંત પાસેથી મેં બી વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે. આમ તો રોડપતિ છે, મેં જરૂર પડે ત્યારે આપણે કરોડપતિ થઈ જઈએ. કાલે આપણે મેળ કરી લીધો હતો, જરાક પારસમણીનો ઉપયોગ કર્યો. આ અમારી બંગડીવાળી માતાએ મારું કાલે કામ કરી આપ્યું. હવે હું તમને કહું, જો હું તમારી પાસે રૂપિયા માટે નથી આવતો, એનું કારણ મને એક સાધુ બાબા મળ્યા, એ સ્વર શાસ્ત્રી છે ને, હરિદ્વારમાં રહે છે, સ્વર રહી જોઈને વાત કરે છે. મારી સામે બેઠા મને કે હરિદાસ મહારાજ આપકો એક વાત બતાવું. મને બતાવો. બોલે દેખો મેં સ્વર શાસ્ત્ર કા વિજ્ઞાની હું, આપકે માથે કી રેખાએ જાનતા હું, આપકે પાસ 11 સિદ્ધિયાં હૈ. મેં તો મારી પાસે 11 સિદ્ધિઓ નથી, પણ જે હું રૂમમાં રહું છું એને 11 સીડીઓ જરૂર છે. અરે કે નહીં એમ નથી, તમારી પાસે એક એવી રેખા છે કે તમે કોઈ માતાઓને સેવાની વાત કરશો તો જરૂર કરશે, કોઈ પુરુષોને જલ્દી નહીં કરવાની. પુરુષ પાસેથી કંઈ સેવા લેવી હોય તો તમારે પહેલાં એની ઘરવાળીને વાત કરવી, પછી તમારા કામ બધા થઈ જશે. કલયુગમાં એમ થાય છે, તમારી રેખા જે એવી છે. હવે